ને મિત્રો, રિઝનિંગના સમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં વિવિધ સમ્સ મેં બનાવીને મૂક્યા છે, ક્યાંક પૂછાયેલા પણ હોઈ શકે છે, પણ મને મેમરીમાં હતા એવા મૂકવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, અહીંયા એક શ્રેણી આપી છે 0, 5, 8, 17, 24, તો આ ધીમે ધીમે વધી રહી છે અને આપણે જોઈએ કે શું આમાં આવી શકે. તરત આપણે જોઈએ કે 0 અને 5, તો એનો ડિફરન્સ આવશે 5, પછી તો કે 3, પછી 8 2 9, પછી તો 7. મિત્રો, જામતું નથી, 5 છે 3 છે 9 છે, કંઈ જામતું નથી. તો શું કરવું? તો જુઓ જી, હા, કોઈએ સરસ પકડી લીધું કે સર આ કોઈના પાડોશી હોય એવું લાગે છે. તો કોના પાડોશી હોય એવું લાગે? તો જો 0 છે 5 છે 8 છે 17 છે 24 છે, તો આ કોઈના પાડોશી છે. તો વાત સાચી છે કે તમે પૂર્ણવર્ગ સંખ્યાઓ લ્યો તો તરત તમને ખ્યાલ આવશે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, ચોકે 16, પચું 25. તો હવે તમે તરત જ કહેશો કે સર જો અહીંયા 6 6 36, એટલે કે અહીંયા જુઓ કે એકમાં અહીંયા આના પાડોશી આ સાઈડમાં છે, આના પાડોશી આ સાઈડમાં છે, કે 4માં 1 ઉમેરેલા છે, અહીંયા આપણે 1 બાદ કરેલા છે, વળી પાછા 8માં 1 ઉમેરેલા છે, અહીંયા 16માં 1 ઉમેરેલા છે, 9માંથી 1 અહીંયા બાદ કરેલ છે, અહીંયા 25 છે એમાંથી 1 ઓછા કર્યા છે. તો હવે તમે કહેશો કે સર 36 આવે છે, તો 36ની અંદર 1 ઉમેરી દો, એટલે કે જવાબ તમારો આવશે 37. તો તમે સાચા છો. તો અહીંયા જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એના પાડોશી છે, એટલે 1 વધારે 1 ઓછો, 1 વધારે 1 ઓછો, એવી રીતના આવે છે. સ્ટાર્ટિંગમાં 1 નો વર્ગ 1, એટલે એમાં ઓછા છે, 2 2 4, એમાં 1 ઉમેરા, 3 3 9, 1 ઓછા કર્યા, 4 4 16, 1 ઉમેરા, 5 5 25, એમાંથી 1 ઓછા કર્યા, 6 6 36, એમાં 1 ઉમેરી, એટલે જવાબ આવશે 37. તો ધેટ્સ ગુડ. મેં તમને વાત કરી યુથ ઓફ જામનગરમાં મૂકેલું હશે ફેસબુકના પેજ ઉપર, તો ઘણા લોકો એની અંદર આવા સમ્સ એડવાન્સમાં કરી રહ્યા છે, ધેટ્સ ગુડ. અને ગણિતના જે છે એ ફેસબુકના પેજ NDCREATIVE, એની અંદર પણ હું મૂકવાનો પ્રયાસ કરું છું, તો એ પણ તમે જરૂરથી એમાં કોમેન્ટ્સ દ્વારા મૂકજો, સાંજે તો જવાબ રેડી હોય છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આવો સમ મેં ક્યાંય જોયો નથી, કદાચ ક્યાંય પૂછાયેલો, પણ મને એમ વિચાર આવ્યો કે તમારા માટે કંઈક નવું મૂકીએ. તો અડધાના અડધામાં દોઢાના અડધા ઉમેરતા કેટલા થાય? મિત્રો, ઘણા લોકો આમનામ છોડી દે છે. મિત્રો, છોડવા જેવું નથી, કોઈ પણ સમ છે એની અંદર થોડાક ઊંડાણમાં જશો એટલે તમને આવડી જ જશે. જેમ કે કોઈ કહેશે કે સર અડધાના અડધા, હવે તમને જ ખબર છે અડધા કરવા એટલે શું, 2 વડે ભાગવા કે નહીં? ધારો કે 10 હોય 10 ભાગ્યા 2, એટલે 10ના 2 વડે ભાગો એટલે 5, એ અડધા થઈ ગયા કે નહીં? તો અડધાના અડધા, અડધો એટલે આપણે 1/2 લઈ શકીએ, એના ભાગ્યા કેટલા કરવાના? 2, એટલે અડધો થઈ ગયો, એનું અડધું થઈ ગયું, બરાબર, 2 વડે ભાગો. અને દોઢા, દોઢા એટલે તમને ખબર છે દોઢ હોવું એટલે શું, 1 1/2 હોવું, બરાબર, 1 1/2, એટલે દોઢ કહેવાય, બરાબર, 1 આખો અને પાછો અડધો. તો દોઢાના અડધા વળી પાછો અડધો કરવાનો છે, એટલે ભાગ્યા 2, એમાં શું કરવાનું છે, ઉમેરતા, એટલે આનો નાનો સરવાળો કરવાનો છે, કેટલા થાય છે ને મિત્રો? સિમ્પલ, ફરીથી જ્યારે ભાગાકાર હોય ત્યારે તમે ભાગાકારના તમે ગુણાકાર કરી શકો છો, પણ એ 2 હતા 2 એકાઉન્ટ્સ, એના તમે વ્યસ્ત કરી નાખવાનું. એ જ રીતે અહીંયા 2 એકાઉન્ટ્સ છે, ભાગાકારના તમે ગુણાકાર કરી શકો છો, પણ એનું શું કરી નાખવાનું, વ્યસ્ત. જોજો, હવે બીજી વાત, 1 1/2 એટલે શું, 2 1 2, એટલે કે 3/2, એટલે ઉપર શું આવ્યું, તો 1/2 × 1/2 એટલે 1/4, વત્તા 2 1 2, 2 1 3, એટલે 3/2 × 1/2. જોજો, 2 2 4, એટલે તમે શું લખી શકશો, 3 1 3, એટલે કે તમે 3/4 આવું લખી શકો. બસ હવે તમને ખબર છે બધાનો લસા શું આવશે, 4, ઉપર શું આવશે, 1 વત્તા 3, એટલે કે 4/4, એટલે કે જવાબ કેટલો આવશે, 1. ઇઝ ઇટ ઓકે? મિત્રો, કોઈ કહેશે કે સર બીજી રીતે કરીએ, તો બીજી રીતે કરીએ, અડધો એટલે તમને કોઈને 0.5 દેખાય છે, 0.5, બરાબર, આખો એટલે 1 અને અડધો એટલે એના અડધા, એટલે ચલો 2 વડે ભાગો. એ જ રીતે દોઢ, દોઢ એટલે તમે તરત કહેશો 1.5 ભાગ્યા 2 કરો, તો એ વાંધો નહીં. જોજો, લસા તો કેટલો આવ્યો, 2.5 વત્તા 1.5, એટલે 2.0, 2.0 એટલે 2, એટલે કે 2 ના છેદમાં 2, એટલે કે જવાબ શું આવ્યો, 1. કોઈ કહેશે નહીં સર એમ નહીં, આકૃતિથી કરી શકીએ, ચલો આકૃતિથી કરીએ. જો ધારો કે આપણે વર્તુળ દોરીએ, એનું અડધું એટલે શું,
તો એનું અડધું, બરાબર, એનું અડધું, ચલો એનું અડધું, એટલે કે અડધાનો અડધાથી. હવે દોઢા, દોઢા એટલે કલ્પના કરો છો કે દાખલા તરીકે આખું અડધું અને બીજું અડધું વળતું, આ દોઢા થઈ ગયા. હવે તમે એના અડધા કરવા છે, તો આપણે એક કામ કરી કે આના ટોટલ ભાગ આપણે એક સરખા કેટલા થાય છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે છ ભાગ છે એના અડધા કરવા છે, તો ત્રણ ભાગ આવે. ધારો કે તમે કલ્પનામાં લઈ શકો છો કે આ એક, આ બે અને ત્રણ ભાગ લીધા, જો ત્રણ આવા ખાલી જવા દીધા, ત્રણ આવા ભરેલા, એટલે અડધા થઈ ગયા. આ હતું દોઢો, બરાબર, દોઢાને આપણે શું કરી નાખ્યા છે, અડધા. હવે તમે જ વિચારો કરો એને ઉમેરવાનું છે, હવે આ છે અને આ ત્રણ છે, તો ચાર થઈ જાય, ચાર થઈ જવું એટલે શું, તો આખું થઈ જવું એટલે કે એક. કોઈ પણ રીતે મિત્રો કરો, બસ તમારો જવાબ આવવો જોઈએ. તો મજા આવી મિત્રો, તો તમે કહેતા હો તો એક હોમવર્ક આપું, ચલો આપી દઉં. તો મિત્રો હોમવર્ક તમારા માટે રેડી છે, તમારે બસ ફાઇન્ડ આઉટ કરજો કે અડધાના અડધાના અડધાને, અડધાના અડધાના અડધાને આખામાંથી બાદ કરતા કેટલા આવે. તો મિત્રો બસ તમારે કેટલી સેકન્ડમાં જવાબ આવે છે અને કયો જવાબ આવે છે એ જરૂરથી કોમેન્ટ્સમાં લખજો. તો મજા આવી દોસ્તો, બસ મજા તો કરતા જ રહેશું અને મજાની વાત નિરાલી છે અને એટલે જ તમે કોમેન્ટ્સમાં બધા લખતા રહો છો. તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ. હા મિત્રો, તમને મેં અગાઉ વાત કરી હતી એમ કે જુદી જુદી પરીક્ષાઓ તો આવતા જ રહેવાની છે, આપણી તૈયારી છે એ જોરશોર રહેવી જોઈએ. તો મિત્રો બસ કામ કરતા રહેશું, આનંદથી કરતા રહેશું અને નવું નવું શીખતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.